નમસ્કાર શ્રોતા મિત્રો આજ દિવાળી છે તો સર્વપ્રથમ આપ બધાને દિવાળીની શુભ શુભકામનાઓ આવનારું વર્ષ વિક્રમ નૂતન વર્ષા અભિનંદન સાથે આજે જે આપણા રેગ્યુલર સબસ્ક્રાઈબર છે એ લોકોનો ધન્યવાદ પાઠવું છું અને જે લોકો મારી ચેનલ જુએ છે એ લોકોનો પણ ધન્યવાદ આજે એક નવા જ સબ્જેક્ટ સાથે દાખલા તરીકે આપણે હેપી દિવાલી એમ કહીએ છીએ પણ શું આપણે રેલીમાં હેપી છીએ શું આપણે આનંદિત છીએ જો નથી તો એના માટે શું કરી શકાય કે આપણી આપણી જાતને જ આપણે હેપી બનાવી શકીએ બરાબર છે તો મારો જે પીપીટી છે એ ઇંગ્લિશમાં છે પણ હું સરળ ભાષાની અંદર તમને એક્સપ્લેન કરીશ ગુજરાતીની અંદર કે આપણી જાતને આનંદિત કેવી રીતના રાખી શકીએ છીએ તમને ખબર છે કે આપણને ઘણી વખત ગમગીન અવસ્થામાં બેઠા હોય ને બાજુમાં આવીને કોઈ નાઇટ્રસ ઓક્સાઇડ નામનો ગેસ છોડી દે તો આપણે હસવા માંડીએ છીએ આવી જ રીતના આપણે ખુશી માટેના કેમિકલ્સ હોય છે રસાયણો હોય છે આપણા શરીરની અંદર એ અમુક ટાણે ઉત્પન્ન થતા હોય છે અમુક ટાણે બંધ થઈ જતા હોય છે તો આ કયા રસાયણો છે કે જેના કારણે આપણે અંદર અંદર આનંદિત મહેસૂસ કરીએ છીએ દાખલા તરીકે એક આજે દિવાળી છે કોઈ તમારો મિત્ર મળશે તમે હાથ મિલાવશો યુ ફીલ હેપી તમને છે એ આનંદિત આનંદ અનુભવશો તો જે આ જે વસ્તુ છે એ શા માટે થાય છે કયો કેમિકલ એના માટે જવાબદાર છે એના વિશે છે આપણે ચર્ચા કરશું આપણા બ્રેનની અંદર અમુક જે કેમિકલ્સ ઉત્પન્ન થતા હોય છે અને એને કારણે આપણે આનંદ અનુભવતા હોઈએ છીએ એને આપણે હાર્મોન્સ કહીએ છીએ કેમિકલ્સ કહીએ છીએ રસાયણ કહીએ છીએ એ કયા કયા છે તાકે એ છે ઓક્સિટોક્સિન એન્ડોર્ફિન ડોપામિન અને સેરોટોનિન આ ચાર હાર્મોન છે જે આપણી ખુશી માટે જવાબદાર છે આપણા આનંદ માટે જવાબદાર છે બરાબર છે અને આ વિષય છે આપણે વધારે જાણીશું ઘણા મેડિકલ પર્સન હશે તો એને ખબર હશે કે ઓક્સિટોક્સિન છે એ ખબર હશે ડોપામિન ખબર હશે પણ આનું ખરેખર જે એચ્યુઅલ ફંક્શન છે એક જે ખરેખર કાર્ય છે એ બહુ ઓછા લોકોને ખબર પડતી હશે એટલે હું એક સરસ અલગ જે આ સબ્જેક્ટથી મેડિકલ સબ્જેક્ટથી હટીને થોડુંક તમને નોલેજ આપવા જઈ રહ્યો છું કે તમને ગમશે અને તમે એમાં ખાસ કરીને જે વ્યસનીઓ છે એ વ્યસનીઓ વ્યસ વ્યસન શા માટે કરે છે એ પણ આપણે આગળ જોઈશું કે વ્યસન કરવાથી કયો હાર્મોન ઉત્પન્ન થાય અને એવા જ વ્યસન જેવા જ મતલબ જે વ્યસન કરવાથી જે હાર્મોન ઉત્પન્ન થાય એ બીજી એક્ટિવિટી કરવાથી સેમ હાર્મોન ઉત્પન્ન કરી શકીએ છીએ તો આપણે શા માટે શિફ્ટ ન થઈ જાય એમાંથી પહેલામાં બરાબર એટલે કે બેડ હેબિટ માટે ગુડ હેબિટમાં શા માટે આપણે શિફ્ટ ન થઈ શકીએ તો આવું બધું છે આપણે આગળ ચર્ચા કરશું જો આવું જ આપણે જે હેપી હાર્મોનની વાત કરીએ અથવા તો જે કેમિકલ્સ જે આપણા શરીરને આનંદ આપે છે એવા હંમેશાને માટે જો ઉત્પન્ન જ રાખે થયા જ રાખે તો બહુ સારું પણ એવું નથી બનતું બરાબર છે એવું નથી બનતું એ એનું કામ હોય આટલી વાર લગી ઉત્પન્ન થાય અને પછી એ બંધ થઈ જાય છે બરાબર છે તો એને ફરીથી વધારે ઉત્પન્ન થાય એવું કરવા માટે આપણે શું કરીએ તો એવા રસ્તાઓ આપણે છે શોધવાના છે એટલે એ હાર્મોન્સ છે આપણે હંમેશા એ હાર્મોન્સ ઉત્પન્ન થાય એના માટે કોશિશ કરવાની દાખલા તરીકે એક દાનવીર વ્યક્તિ છે એ દાન કરે તો એના અંદર હેપી હાર્મોન્સ ઉત્પન્ન થાય બરાબર છે પછી વારંવાર દાન કરતો હોય વારંવાર દાન કરતો હોય તો તમને ખબર હશે એક વ્યક્તિ છે કોઈ દી દાન જ નહીં કરે ને એક છે એ દાનવીર હશે બરાબર છે તો એની હેબિટ બને છે એને એ હાર્મોન્સ મળતા હોય છે એને એના બોડીની અંદર ડોપામિન્સ રિલીઝ થતા હોય છે અને એના કારણે એને આનંદ થતો એટલે કરતા હોય છે હવે જે આવા કેમિકલ્સ આવા રસાયણો આપણા શરીરની અંદર ઉત્પન્ન થાય છે એ આપણે ખરાબ પરિણામ વગર સારા પરિણામ આવે એવી રીતના એને સ્ટિમ્યુલેટ કરી તો આપણા શરીરને આપણે આનંદિત રાખી શકીએ તમે ઘણા વ્યક્તિઓને તમે જોયા હશે કે એ હંમેશા આનંદિત જ હોય બરાબર છે તો એ આનંદિત રહેવા પાછળનું કારણ જવાબદાર ડોપામિન ઓક્સિટોક્સિન સેરેટોનિન એન્ડોર્ફિન આ હાર્મોન્સ છે તો એ હાર્મોન્સ એ પ્રોપરલી ઉત્પન્ન કરી શકતા હશે એટલે એને આનંદ વધારે થાય છે દરેક હાર્મોન્સનું છે એ પોતાનું એક સ્પેશિયલ ફંક્શન હોય છે એ ફંક્શન પૂરું થાય એટલે પછી એ એ રિલીઝ થતું નથી પણ એને આપણે સ્ટિમ્યુલેટ કરી અને આપણે એની સારી ઇફેક્ટ છે એ મેળવી શકીએ આપણે પેલો હાર્મોન છે કે એ ડોપામિન છે આપણા શરીરની અંદર કેવી રીતના વધારી શકીએ બરાબર છે ડોપામિન એક કેમિકલ છે આપણા બોડીની અંદર ઇમ્પોર્ટન્ટ કેમિકલ છે એને આપણે વધારવા માટે શું કરી શકીએ કે જેને કારણે આપણે છે એ આનંદ થાય તો અમુક પ્રકારના ફ્રૂટ ફ્રૂટ છે એટલે કે ખોરાક છે જેમાં તારોસીન નામનો પદાર્થ હોય એવા જો ફ્રૂટ ફળ વગેરે લઈએ તો એમાં છે આપણે આનંદ મળતો હોય છે તો એ કયા કયા છે કે એ છે બદામ કેળા એવો એગ્સ બીન્સ આ બધા જે કેમિક ખોરાકો છે આ ખોરાક લેવાથી આપણે ડોપામીન છે એની માત્રા છે થોડા ઘણા અંશે આપણા બોડીની અંદર વધે એટલે આપણને સારું લાગે પછી બીજું છે રેગ્યુલર એક્સરસાઇઝ એક્સરસાઇઝ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આજે ચૌદ નવેમ્બર છે ચૌદ નવેમ્બર એટલે બાલ દિવસ ચૌદ નવેમ્બર એટલે વિશ્વ ડાયાબિટીસ ડે એટલે વર્લ્ડ ડાયાબિટીસ ડે તો આજે વર્લ્ડ ડાયાબિટીસ ડે છે અને ડાયાબિટીસનું ઇન્ડિયા છે હબ બની રહ્યું છે ત્યારે એક્સરસાઇઝ છે ઇન્ડિયન માટે અતિ ઇમ્પોર્ટન્ટ છે એક્સરસાઇઝ નહીં કરો તો કોક ને કોક દિવસ તમે બીમારી જેવી કે ડાયાબિટીસ હાઈપરટેન્શન હૃદયના હુમલાઓ લખવો મોટાપા તો આવા કોઈને કોઈ તમે ભોગ બનશો એટલે એક્સરસાઇઝ અતિ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે રેગ્યુલર એક્સરસાઇઝ કરવાથી ડોપામિન એન્ડ સેરોટિન જે જે હાર્મોન્સ કેમિકલ હાર્મોન્સ છે એ ઉત્પન્ન થાય છે એટલે દાખલા તરીકે આપણે સ્પોર્ટ્સ રમીએ કે ગમે રમી રમ્યા પછી આપણે આનંદ થાય છે તો આનંદ થવા પાછળનું કારણ આ હાર્મોન્સ છે બરાબર છે એટલે આપણે સ્પોર્ટ્સ રમીએ છીએ એક્સરસાઇઝ કરીએ છીએ અને આની સાથે સાથે આ એક્સરસાઇઝ કરવાથી આપણો જે ગ્લુકોઝ છે જે ડાયાબિટીસમાં વધી જતું એ પણ બનાઉટ થાય છે બીજું છે મેડિટેશન મેડિટેશન પણ એવું જ એક શું કહેવાય એક સ્થિતિ છે કે એની અંદર આપણે કોન્સન્ટ્રેટ કરીને એક સરસ આપણા મનગમ્ય વાતાવરણની અંદર સમુદ્રના કિનારે કે સવારે ઊઠીને એક સરસ ઝીલને કિનારે આપણે જઈએ મેડિટેશન કરતા હોય એટલે આપણો માઇન્ડ ફ્રેશ થઈ જાય માઇન્ડ ફ્રેશ થઈ જવા પાછળનું કારણ પણ ડોપામિન છે ડોપામિન રિલીઝ થાય છે ત્યાં બીજું છે ઘણા લોકોને એક્સરસાઇઝ સાથેની મસાજ વગેરે કરાવવાની ટેમ હોય છે આપણે અહીંયા મસાજ સેન્ટર નથી પણ સાઉથની અંદર જઈએ તો ઘણા બધા મસાજ સેન્ટર છે કે જ્યાં તમને આયુર્વેદિક મસાજ આપતા હોય છે તો આવા આયુર્વેદિક મસાજ સેન્ટરમાં જ્યારે તમે જાઓ અને મસાજ લ્યો તો એને કારણે પણ તમારું ડોપામિન રિલીઝ થશે બીજું છે મ્યુઝિક સાંભળવું બરાબર છે એટલે કે આપણે સંગીત સાંભળવું સંગીત સાંભળવું આમ તો હું ખુદ ચારણ છું ગઢવી છું એટલે સંગીત અમારા લોકો તો તમને લોકોને ખૂબ પીરસે છે બરાબર છે તો આ પાછળનું પણ કારણ તમે લોકો સાંભળો છો અમને એનું કારણ પણ ડોપામિન છે કેમ કે તમે જો સંગીત સાંભળતા હશો તો તમારી અંદર ડોપામિન ઉત્પન્ન થશે તો આ જે ડોપામિન છે આ બધા કારણોને લઈને ડોપામિનની આપણી જે જરૂરિયાત છે એ આપણે પૂરી કરી શકીએ છીએ ડોપામિન છે ક્યારે ટર્ન ઓન એટલે કે ક્યારે ઉત્પન્ન થવાનું ચાલુ થાય અથવા વધવાનું ચાલુ થાય છે ત્યાં કે એક દારૂડીયો છે એ દારૂડીની દુકાન જુએ ત્યારે એનો ડોપામિન રિલીઝ થાય કોઈ એક જે આંખ છે એ એવી પ્રોડક્શન જુએ ત્યારે પણ એનો ડોપામિન રિલીઝ થાય છે જે વિડીયો ગેમ રમવાવાળા લોકો છે બાળકો છે એમાં જ્યારે પોઈન્ટ જીતે ત્યારે પણ એનું ડોપામાઇન રિલીઝ થાય છે આ થોડી બેડ હેબિટ છે પણ આવું જ નથી સારી હેબિટો પણ છે બરાબર છે જ્યારે કોઈ પણ વસ્તુ આપણને રિવોર્ડ મળે ત્યારે પણ આપણે ડોપામિન રિલીઝ થાય છે ગુડ રીઝન માટે સારા રીઝન માટે કે જ્યારે કંઈ પણ આપણે એચિવમેન્ટ ગોલ નક્કી કરેલું હોય એ ગોલ મેળવી લીધું બરાબર છે દાખલા તરીકે મારે એવરેસ્ટ ઉપર ચડવું છે ને એવરેસ્ટ ઉપર જ્યારે ચડીએ ત્યારે પણ ફૂલ પ્રમાણની અંદર ડોકુમેન્ટ રિલીઝ થાય આપણે કેમ કે આપણી જે સિદ્ધિ છે એ પ્રાપ્ત કરેલી છે અથવા તો સિદ્ધિ નહીંથી પ્રાપ્ત કરેલી પણ તમને એવો રસ્તો મળ્યો છે કે તમે સીધી તરફ એક સ્ટેપ આગળ વધો ત્યારે પણ તમારે

ત્યારે આપણે રિવોર્ડ માટે કામ કરતા હોઈએ અથવા જીત માટે હાર માટે કોઈ કરતા નથી બરાબર જીત ઇન ધ સેન્સ કે આપણે સીધી પ્રાપ્ત કરવા માટે સારું નામના ખ્યાતિ મેળવવા માટે કરતા હોય આવું કંઈ પણ મળે ત્યારે પણ આપણે ડોપામેન્ટ રિલીઝ થાય છે દાખલા તરીકે કોઈ આપણે સાબાસી આપે ત્યારે પણ ડોકુમેન્ટ રિલીઝ થાય છે તમે કોઈ પણ ઇન્વેસ્ટ કર્યું હોય ઇન્વેસ્ટ ઇન ધ સેન્સ કે દાખલા તરીકે આપણે બાર પહેલાં ધોરણથી કરીને આપણે આપણું લાઈફ ઇન્વેસ્ટ કરતા હોઈએ કે આપણી સારી જગ્યાએ કોલેજમાં એડમિશન મળે એના માટે બરાબર આ ઇન્વેસ્ટમેન્ટ કીધું આપણું કે આપણે આખી જિંદગી છે ભણી 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 અને કદાચ કોઈને એમ બીબીએસ થવું હોય કોઈને આઈટીમાં જવું હોય એને જ્યારે એ સીટ મળી જાય એનો જ્યારે ઇન્વેસ્ટમેન્ટ છે એ રિવાડેડ મળે જે પોતાને એક્સપેક્ટેશન પ્રમાણે માર્ક્સ આવે ત્યારે પણ એને આ પ્રકારનું ફિલિંગ એટલે કે ડોપામિન રિલીઝ થતું હોય છે તો ડોપામિન દાખલા તરીકે આપણે વાત કરી કે ડોપામિન છે એ સારી રીતના અને ખરાબ રીતના દારૂડીઓ દારૂ જુએ એટલે એને પણ ડોપામિન રિલીઝ થાય પછી બીજા કોઈ મસાલા તંબાકુ બીડી વગેરે પીવાવાળાને પણ એ સેમ જ થાય બરાબર જેને જેને બેડ હેબિટ છે એ બેડ હેબિટ આને કારણે થતી હોય જ્યારે આવી બેડ હેબિટ કરે ત્યારે એને ડોપામીન રિલીઝ થાય સ્ટાર્ટિંગની અંદર ના થાય પણ આવા લગભગ પિસ્તાલીસ દિવસ લગી તમે એકને એક વસ્તુ કર્યા રાખો એટલે પછી તમને એ હેબિટ પડી જાય બરાબર છે હવે કોઈ વ્યક્તિને જ્યારે માન લો કે સ્મોકર છે બીડી પીવાળો છે ચેન સ્મોકર છે એને બીડી મૂકવી છે એટલે એને વિડ્રોઅલ સિમ્ટમ આવશે એ છોડી નહીં શકે પણ કેમ નહીં છોડી શકે કે એને ડોપામિન જોઈએ છીએ ડોપામિન ના આવે તો મજા ન આવે બરાબર છે મૂડનો ઓફ થઈ જાય બરાબર છે અને મૂળ ઓફ થઈ જાય એટલે ડિપ્રેશનમાં જઈ શકે તો આ જે ડોપામિન છે એ ડોપામિન બીજી રીતના પણ રિલીઝ કરી શકાય એટલે ઘણી વખત આપણે તમને લોકોને જે લોકો મારી પાસે આવતા હોય એટલે હું એ લોકોને કહેતો હોઉં કે તમે છે તમારી જાતને બીજી જગ્યાએ ઇન્વોલ્વ કરી દો કે જેમાંથી ડોપામિન મળે દાખલા તરીકે તમે એક્સરસાઇઝ ચાલુ કરી દો મેડિટેશન ચાલુ કરી દો જીમ જવાનું ચાલુ કરી દો તો તમારું ડોપામિન જે હેબિટ બેડ હેબિટમાંથી મળવાનું હતું એ જ ગુડ હેબિટમાંથી મળશે અને તમે હેબિટ છોડી શકશો પણ એક વ્યક્તિ છે દાખલા તરીકે દારૂડિયો છે એ દારૂ છોડીને પછી વિચાર કરે કે મેં તો મૂકી દીધું પછી બે બીજા આવે એના મિત્રો અને કહે કે લે લે આવે જિંદગી આમાં જ છે બરાબર કેમ કે એને ડોપામિન રિલીઝ થતું હોય છે પછી પેલો ફરી પાછો ત્યાં બે જાય છે એટલે લગભગ બંધાણી હોય એ છોડી નથી શકતા તો ખાસ મારે બંધાણી લોકોને કહેવાનું છે કે તમે તમારા જાતને ડોપામિન બીજેથી મળે છે ત્યાં ઇન્વોલ્વ કરો તો તમે છોડી શકશો બીજો હાર્મોન છે સેકન્ડ હાર્મોન છે ઇન્ડોર્ફિન તો ઇન્ડોરફિન છે એ ઇફોરિક સ્ટેજની અંદર એટલે કે એકદમ આનંદ આપે આમ કહેવાય ને કે આમ નાચવા મંડે એવો આનંદ જે આવે એ ઇન્ડોરફિનમાંથી મળતું હોય છે ઇન્ડોરફિન જે આપણા પૂર્વજો હતા એ ઘણી વખત કંઈ પણ એને લાગેલું હોય ઇન્જુરી થયેલી હોય ત્યારે ઇન્ડોરફિનનો એ સહારો લઈ અને પોતાનો દુઃખ દર્દ છે એ મીટાવી શકતા હતા આવું ઇન્ડોરફીનવાળું આપણે જોવું હોય ને તો આપણું એક રાજા હિન્દુસ્તાનીનું પેલું સોંગ તમે યાદ કરો તો એના ઉપરથી કહી શકીએ કે એક બાજુ એને દુઃખ છે એને ખુશીમાં ચેન્જ કરવા માટે આવું બધું કરી શકાય તો જે આપણે ફિઝિકલ ડિસ્ટ્રેસ છે એનાથી ડોપામિન છે એ સોરી ઇન્ડોર્ફિન છે એ ટ્રિગર થાય એટલે વધારે ઉત્પન્ન થશે એટલે દાખલા તરીકે આપણે હેવી એક્સરસાઇઝ કરીએ જો લાઇટ રેગ્યુલર એક્સરસાઇઝ કરીએ તો ડોપામિન રિલીઝ થશે પણ હેવી એક્સરસાઇઝ કરશું ત્યારે ઇન્ડોર્ફિન ઉત્પન્ન થશે તો હેવી એક્સરસાઇઝ કરવાથી પણ આપણે ઇન્ડોરફીન છે એ ઉત્પન્ન થશે તો કોઈ પણ આપણા શરીરને વધારે યતનાઓ આપીએ એના કારણે પણ ડોફામિન ઉત્પન્ન થતો એટલે ઘણી જગ્યાએ તમે જોતા હશો કે પોતાની જાતને છે આમ વધારે તકલીફ આપે તો આવી તકલીફોમાં પણ ડોફામિન છે સોરી ઇન્ડોરફિન છે એ રિલીઝ થશે જ્યારે તમને દુઃખ દર્દ અથવા એકદમ ટ્રબલમાં તમે હશો ત્યારે છે એ ઇન્ડોરફિન છે એ બુસ્ટિંગ એક્ટિવિટી કરી શકાય એના કારણે ઇન્ડોરફિન વધશે જ્યારે તમને થોડીક લિફ્ટની જરૂર છે ત્યારે પણ ઇન્ડોરફિન છે એ રિલીઝ થશે તો એક્સરસાઇઝની અલગ અલગ આપણે વાત કરી કે હેવી એક્સરસાઇઝ કરવાથી છે એ ઇન્ડોરફિન છે એ રિલીઝ થશે તો ચિત્રની અંદર તમે જોઈ રહ્યા છો કે ધ ગર્લ્સ ઇઝ ડૂઈંગ હેવી એક્સરસાઇઝ પછી બીજી વસ્તુ છે કે દાખલા તરીકે ચીલી એટલે કે આપણે મરચા ખાવાથી પણ એન્ડોર્ફિન છે ચોકલેટ ખાવાથી ઇન્ડોરફિન છે એ વધી શકે છે ડ્રિંક થી એન્ડોર્ફિન વધી શકે છે મસાજથી એન્ડોરફિન થશે લાફિંગથી પણ એન્ડોર્ફિન વધશે સેક્સ્યુઅલ એક્ટિવિટીથી એન્ડોર્ફિન વધશે સેક્સ્યુઅલ એક્ટિવિટીથી ડોપામિન પણ વધશે અને નેક્સ્ટ છે ઈ સેરોટોનિન નામનો હાર્મોન્સ છે કેમિકલ્સ છે તો સેરોટોનિન ફ્લો વિન ઇમ્પોર્ટન્ટ આ એક એવી વસ્તુ છે કે દાખલા તરીકે ઘણી વખત તમે જોતા હશો કે અમુક લોકો કમ્પ્લેન કરતા હોય કે મારી તો કોઈ નોંધ જ નથી લેતું આ વ્યક્તિની અંદર જરૂર સેરોટિનિન છે એની ખામી હશે બરાબર છે અને એક વ્યક્તિ છે એ પોતાની જાતને ઇમ્પોર્ટન્ટ સમજતા હોય પોતાનું મહત્ત્વ કે મારું એક મહત્ત્વ છે તો એનામાં પૂરતા પ્રમાણમાં સેરોટીનિન તો જ્યારે ઇગ્નોરન્સ કરવામાં આવે કોઈ વ્યક્તિને ત્યારે એને આવું ફિલિંગ ડોપામિન સેરોટિનની ન હોવાને કારણે થતું હોય છે તમે હેલ્ધી કોઈ પણ વ્યક્તિ તમને તમારું ઇમ્પોર્ટન્ટ કેટલું છે એ તમે કેવી રીતના મેન્ટેન કરી શકો બીજા લોકો ઉપર છોડો એટલે બીજા લોકો કદાચ તમને ઇમ્પોર્ટન્ટ ન આપે તો સેરોટીનિન ઉત્પન્ન ન થાય પણ તમારી જાતને તમારે જ ઇમ્પોર્ટન્ટ આપવાનું હોય ત્યારે કોઈ વ્યક્તિ છે એ તમારું સેરોટીનિન ઓછું કરી શકે નહીં દાખલા તરીકે કે દુનિયાને તમે કંટ્રોલ ન કરી શકો પણ તમારી જાતને તમારા વિચારોને તમે કંટ્રોલ કરી શકો તમારું જે બ્રેન છે એ ક્યારે કોન્ફિડન્સ હોય કે દાખલા તરીકે બીજો ઇમ્પોર્ટન્સ આપે કે ના આપે પણ આપણામાં ઇમ્પોર્ટન્સ છે એવું કોન્ફિડન્સ તમારામાં હશે તો બીજા લોકોની ઇમ્પોર્ટન્સની જરૂર જ નહીં પડે ખુદને કર બુલંદ ઇતના કે ખુદા બી આ કે પૂછે જે શેર છે એ શેર યાદ કરીએ તો આપણે બીજા લોકોને દુનિયા શું કરે છે એનું નહીં હું જે કહું અથવા હું ઇમ્પોર્ટન્ટ છું એવું આપણે ફીલ કરીએ આપણી જાતને કોન્ફિડન્સ કે હું કરી શકું એમ એક જ વસ્તુ હંમેશા તમે આમાં એક વસ્તુ તમે ખાસ કહી દઉં છું કે જે માનવ શરીર એક વ્યક્તિ પાસે છે એ જ માનવ શરીર બીજા વ્યક્તિ પાસે છે દાખલા તરીકે સચિન તેંડુલકર છે તો એ સચિન તેંડુલકર પાસે પણ એટલા જ હાથ ને બધા છે બરાબર એવી રીતનું અંબાણી સાહેબ આગળ જઈએ તો એની પાસે એ જ વસ્તુ છે જે આપણી પાસે છે એ અંબાણી છે ને પેલો સચિન તેંડુલકર છે ને આપણે આપણે કેમ પેલા તુચ્છ બરાબર આપણે પણ આપણે ઇમ્પોર્ટન્સ છીએ બરાબર તો આપણી ઇમ્પોર્ટન્સ આપણે નક્કી કરવાની દુનિયાએ નહીં જે તમારી પાસે ઇમ્પોર્ટન્સ છે એને તમે એપ્રિશિએટ કરો જે નથી એને તમે ફોકસ ના કરો કે જે તમારી પાસે દાખલા તરીકે તમારી પાસે પ્લેન નથી તો તમે પ્લેન મેળવવાની શા માટે ઝંખના રાખો જો તમારી પાસે સાયકલ હોય તો સાયકલ ટનાટન બનાવીને રાખો પાંચ માણસોમાં તમારી સાયકલ દેખાવી જોઈએ બરાબર છે અને બીજો કે તો કહી શકો કે ભાઈ તમે પ્લેનમાં ફરો છો તમને ડાયાબિટીસ થશે તમને હાઈપરટેન્શન થશે હું મારી જાતને ફિટ રાખવા માટે સાયકલ ચલાવું છું એવું ઇમ્પોર્ટન્સ રાખો કે શું કહેવાય બીજાની મહેલ જોઈને પોતાના ઝૂંપડા પાડવાનું નહીં પણ પોતાના ઝુંપડાની અંદર પણ ભગવાન છે એવું સમજીને બેસવાનું જે તમને કોઈ લોકો ઇમ્પોર્ટન્ટ આપે કે ના આપે એ પાછળથી એક દિવસ દાખલા તરીકે એક સિમ્પલ તમને ઉદાહરણ આપું છું એક એવા વ્યક્તિ હતા દુનિયાની અંદર કે ગાંધીજીના વિરોધી હતા પણ ગાંધીજીનું જ્યારે મૃત્યુ થયું ત્યારે એને એ વ્યક્તિ કીધું કે ગાંધી વોઝ અ ગ્રેટ પર્સન બરાબર છે એટલે બીજા લોકો પાછળથી તમને મહત્ત્વ સો ટકા આપશે જો તમે કોન્ફિડન્સ હશો તો પાછળથી તમને મહત્ત્વ મળશે તો એનું એ અત્યારે જ મહત્ત્વ આપે ને તમને પેલું કરે એવી એક્સપેક્ટેશન વગર જાઓ બરાબર જેના કારણે તમે દુખી જ ન થાવ અને તમારું જે સેરોટીન લેવલ છે એ પણ મેન્ટેન થાય તો આપણું જે બ્રેઇન છે આપણું મગજ છે એ આપણે હંમેશા માટે મહત્ત્વ માગતું હોય છે કેવી રીતના મેળવવું એ ઇમ્પોર્ટન્ટ નથી તો જ્યારે પણ આપણે મહત્ત્વ આપણી જાતને સમજતા હોય મહત્ત્વ ઇમ્પોર્ટન્ટ સમજતા હોય ત્યારે આ સેરોટીન નામનું હાર્મોન છે એ ઉત્પન્ન થાય અને હેસેરોટિન ઉત્પન્ન થાય એટલે આપણને આનંદ આવે તો આપણે હંમેશા સવારથી સાંજ લગી આનંદ ક્યાંથી મેળવવો એ શોધમાં રહેવું જોઈએ આ એક્ટિવિટીની શોધમાં રહેવું જોઈએ કે આ મને મળેલું છે હું એનો આનંદ લઉં તો રેગ્યુલર એક્સરસાઇઝથી સેરોટીન છે એ મળશે પછી અમુક પ્રકારના ફૂડ છે જે ખાવાથી દાખલા તરીકે સિમ્પલ કાર્બોહાઈડ્રેટ વધારે પ્રમાણમાં લઈએ બરાબર કાર્બોદિત પદાર્થ તો એ એને કારણે પણ જે આપણે સેરોટીનિંગ છે વધારે ઉત્પન્ન થશે પછી એક મારો જ પિક્ચર મેં આમાં કોટેક્ટ કરેલું છે કે નેચરની અંદર ટાઈમ સ્પેન્ડ કરો એટલે કે તમે એક સમુંદર કિનારે સવારમાં બેઠા છો સૂરજ ઉગે છે અને સૂર્યના તમે દર્શન કરો તો આવું જે નેચરલ વાતાવરણ તમે મળે અથવા તો સાંજના સમયે એક ઝીલ કિનારે તમે બેઠા છો મસ્ત ખડખડ કરતું ઝરણું વહે છે અને એ ઝરણાનો અવાજ તમારી કાન સુધી પહોંચે અને તમને જે આનંદ મળે એ કુદરતી આનંદ છે એ આનંદ કોઈ પૈસા દેતા નહીં મળી શકે તો આવું જે નેચર સાથે આપણે ટાઈમ સ્પેન્ડ કરીને પણ આપી જાતને છે એ શું કહેવાય ઇમ્પોર્ટન્સ મહેસૂસ કરાવી શકીએ ઘણા લોકો છે એ બીજી રીતના કરતા હોય કે દાખલા તરીકે ગાર્ડનિંગ કરે પોતાના ગાર્ડનિંગમાં પોતાનો બગીચો બનાવેલો હોય ને એમાં પોતાનું કદાચ માન્યો કે તમે ગુલાબનો છોડ એક વાવ્યો છો ને એની અંદર ગુલાબ આવે તો એ તમને દુનિયાનો સર્વશ્રેષ્ઠ ગુલાબ દેખાશે કેમ કે તમે મહેનત કરી છે અને એ ગુલાબ આવ્યું છે તો આવું કેટલી બધી એક્ટિવિટી છે આપણે માણસો કરતા હોયને આપણે કરવી જોઈએ પછી છે ગ્રેટિટ્યુટ એટલે કે આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ ભગવાને આપણને એક માલબ સવારમાં આપણે આમ પેલું છે ને કે સવારમાં ધરતી માતાને પ્રણામ કરી અને દિવસની શરૂઆત કરીએ અથવા તો ભગવાનનો આભાર માનીએ કે ભગવાન તમે આજે મને ફરીથી એક ચોવીસ કલાક આપી છે એટલા માટે આભાર તમે મને સરસ મજાની જિંદગી આપી છે તમે મને આ આપ્યું છે આપ્યું છે જેટલી જેટલી આપેલી વસ્તુ છે ને એના માટે આભાર માનું એક વસ્તુ હું ખરેખર મારા મિત્રો જોડે ઘણી વખત ચર્ચા કરતો કે મંદિરે જઈને ક્યારેય ભિખારી થવું નહીં કોઈ પણ મંદિરે જાઓ તો ભગવાન આગળ માગવું નહીં ભગવાન છે માતાજી છે એ અંતરયામી હોય બરાબર છે એ આપણને આપણે ત્યાં ગયા હોય એટલે આપણી એ નોંધ લઈ લઈએ કે આ સેના માટે આવ્યું છે બરાબર છે ત્યાં જઈને બોલવાની જરૂર ન હોય પણ એમ કહેવાનું કે જે આપ્યું છે ને ઘણું આપ્યું છે અને કદાચ મને કાબિલ સમજતા હોય તો કંઈ આપવું હોય તો આપની ઈચ્છા ગોલ એચિવમેન્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણે આગળ વાત કરીએ એવી રીતનું કે એક તો મહત્ત્વ અને એચિવમેન્ટ એ બે વસ્તુ છે સેરોટીન માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે તો આની અંદર આપણા પેલા શું કહેવાય બેડમિન્ટન પ્લેયર દેખાય છે અને બીજી બાજુમાં જે પ્રધાનમંત્રી સાથે દેખાતી શખ્ય શખ્સિયત છે એ છે અરુણિમા સિન્હા અરુણિમા સિન્હા છે એ વોલીબોલ પ્લેયર હતી અને એ લગભગ બે હજાર દસ અગિયારની આસપાસ ટ્રેનની અંદર મુસાફરી કરતી હતી અને એના ગળાની અંદર સોનાની ચેન હતી અને અમુક વ્યક્તિઓ છે એના પર આક્રમણ કરી અને એ ચેન લેવા માટે અને એને ઈજા પહોંચાડવા માટેની કોશિશ કરેલી અને એ લડી અને લડતાં લડતાં ટ્રેનમાંથી નીચે પડી ગઈ અને રાત્રે દરમિયાન ટ્રેનથી નીચે પડેલી હતી અને એ ઘટના પછી એ બેહોશ થઈ ગઈ અને સમજો કે લોકોએ એમ જ સમજી લીધું કે આ કોઈ ડેડ બોડી પડેલી છે અને એમાંથી જ્યારે એ હોશમાં આવી ત્યારે પહેલો ક્વેશ્ચન એને જાણવા મળ્યું કે એના પગ છે એ કપાઈ ગયો છે ત્યારે એને કીધું કે હવે પગ મારો કપાઈ ગયો છે ને તો મારે એવરેસ્ટ ઉપર ચડવું છે બરાબર છે હવે હું એક પગેથી ચડીને દેખાડીશ દુનિયાને બરાબર આ છે કોન્ફિડન્સ આ છે એચિવમેન્ટ બરાબર આવું પગ પગવાળા જે ફાસ્ટ રનર છે એના પગ નથી જે દુનિયાનો ફાસ્ટ રનર છે એના પગ નથી શું કહેવાય પેલા નકલી પગોથી દોડે છે એવી રીતનું આ બેન છે સિન્હા એ સિન્હા પોતાના પગ અસલી પગ એક અને એક નકલી પગથી એવરેસ્ટ ચડેલી છે આપણે સાજા પગવાળા નથી ચડી શકતા એ ચડીને દેખાયું છે તો આ એ બધી એચિવમેન્ટ આપણે મેળવી શકીએ આ જે એચિવમેન્ટ છે એ બોડીથી નથી મળતી એ માઇન્ડથી મળે છે એ માઇન્ડ તમારે સેટ કરવું પડે છે હવે નેક્સ્ટ આપણે છે ડોપામિન સોરી ઓક્સિટોક્સિન તો ઓક્સિટોક્સિન આમ જોઈએ તો ઓક્સીટોક્સિન છે એટલે વિશ્વાસનો હાર્મોન અથવા તો લવ હાર્મોન ટ્રસ્ટ હાર્મોન એવું કહી શકીએ કે આપણે કોઈને ગિફ્ટ આપીએ આપણે કોઈને હગિંગ કરીએ બરાબર છે આ બધેની અંદર છે એ ડોપામિન રિલીઝ થતું હવે આ મેડિકલ સ્ટુડન્ટ હશે કોઈ મેડ નર્સિંગ સ્ટુડન્ટ હશે એ એમ કહેશે કે ડોપામિન તો અમે અત્યારે લગી એક જ સાંભળ્યું છે કે ડિલિવરીમાં ડોપામિન અપાય બરાબર તો મેઇલમાં ડોપામિન હોય આવું ક્વેશ્ચન થાય હા હોય ઓછો હોય બરાબર છે એટલે મેલ આર મેડ ડિફરન્ટલી એટલે દાખલા તરીકે ઘણી વખત કોઈ ગર્લ્સને એવું કમ્પ્લેન થતી હોય કે આ બોયસ છે આવા શા માટે છે વિશ્વાસઘાત કરી શકે હા કરી શકે કેમ કે ડોપામિન સોરી ઓક્સિટોક્સિન ઓછું છે બરાબર જે ઓક્સિટોક્સિનની લેવલ ફિમેલની અંદર હોય આટલી મેલમાં નથી હોતી એટલા માટે આવું થઈ શકે છે હવે બીજી વસ્તુ છે નોર્મલી હાપોથેલામસની અંદરથી આ છે એ રિલીઝ થતું હોય છે ઓક્સિટોક્સિન અને જે ધાત્રી માતા હોય એટલે કે સ્તનપાન કરાવતી હોય એ માતાની અંદર પણ ઓક્સિટોક્સિન વધારે રિલીઝ થતું હોય જે બર્થ પ્રોસેસ એટલે કે જન્મ આપવાની જે પ્રોસેસ છે એમાં પણ ડોપામિન વધારે ઉત્પન્ન થતું હોય છે અને ડોપામિન નોર્મલી છે એ રાત્રે બે અઢી વાગ્યાથી કરીને સવારે પાંચ છ વાગ્યા લગી ડોપામિન રિલીઝ વધારે થતું હોય છે બીજું છે ડોપામિન છે સોશિયલ બોન્ડિંગની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે બરાબર સોશિયલ બોન્ડિંગ એટલે કે આપણે એકબીજા સાથે જોડાયેલા છીએ જો ડોપામિનના સોરી ઓક્સિટોક્સિન ન હોય તો આપણે એકબીજા સાથે જોડાયેલા રહી શકીએ નહીં તો સોશિયલ બોન્ડિંગ રિપ્રોડક્ટિવ રિપ્રોડક્શન સેક્સ્યુઅલ ચાઇલ્ડબર્થ આ બધેની અંદર છે એ ઓક્સિટોક્સિનનો મોટો રોલ રહેલો હોય છે તો ક્વેશ્ચન ફરી કે માણસોમાં એટલે કે મેઇનમાં ડોપામિન હોય છે આન્સર છે યસ હોય છે હવે ઓક્સિટોક્સિ ઓક્સિટોક્સિન છે એ ક્યારે આપણે વધાવી શકીએ તો કે આપણે કોઈ વ્યક્તિને હગ કરીએ તો ડોપા આ જે ઓક્સિટોક્સિન છે એ વધશે કિસિંગ કરવાથી ઓક્સિટોક્સિન વધશે સેક્સ્યુઅલ ઇન્ટિમસીથી વધશે કોડલિંગ એટલે કે પકડવાથી રમવાથી સાથે રમવાથી બાળકો સાથે ખાંસ આપણે રમતા હોય તો બાળકોનો અને આપણું બંનેનો ઓક્સિટોક્સિન લેવલ છે એ વધે છે બરાબર છે તો આશા કરું છું કે આવનારું વર્ષ એટલે કે દિવાળી પછી બેસતા વર્ષે નૂતન વર્ષાથી તમે આમાં બતાવેલા ઉપાયો કરી ખાસ કરીને જે લોકો બેડ હેબિટ સાથે સંકળાયેલા છે એ લોકોને મારે વિનંતી છે કે તમારી હેબિટ છોડી અને ડોપામિન ઉત્પન્ન કરતાં બીજા દાખલા તરીકે એક્સરસાઇઝ કરવાથી ડોપામિન ઉત્પન્ન થાય મ્યુઝિક સાંભળવાથી ડોપ ડોપામીન ઉત્પન્ન થાય તો આ ડોપામિનની જે ગેમ્સ છે ગેમ્સ ચેન્જ કરી નાખો બેડ હેબિટવાળી છોડી દો અને ગુડ હેબિટવાળી ડોપામીનની ગેમ્સ છે પકડી લ્યો અને તમારી જાતને આનંદિત રાખો અહીંયા બંધ મુઠ્ઠી આવ્યા અને ખુલ્લી મુઠ્ઠી જશું કંઈ કોઈ લઈ જવાનું નથી તારું કરેલું અહીંયાનું અહીંયા પડ્યું રહેશે બરાબર છે એટલે સોશિયલ બોન્ડિંગ સારા હશે તો તમારા ગયા પછી કોઈ અફસોસ કરશે કે ના વ્યક્તિ બહુ સારા હતા મારા ખાસ મિત્ર હતા અને કોઈને તમે મદદ કરી હશે એટલે કે તમે હેલ્પ કરો બીજાને એમાં પણ ડોપામિન રિલીઝ થતું હોય છે એમાં પણ ઓક્સિટોક્સિન રિલીઝ થતું હોય છે તમે બીજાને ગિફ્ટ આપો ત્યારે પણ ડોપામિન ઓક્સિટોક્સિન રિલીઝ થતા હોય છે એટલે આ કાર્ય છે દાખલા તરીકે સોશિયલ એક્ટિવિટી કરવાથી આપણને આનંદ શા માટે મળે છે તો આનંદના હાર્મોન ઉત્પન્ન થતા હોય છે તો તમે ખરેખર દિવસની અંદર એક કલાક અથવા તો મહિનાની અંદર એક દિવસ સોશિયલ એક્ટિવિટીનું કાઢવું જોઈએ હું પહેલાં નહોતો કરતો પણ હમણાં ધીરે ધીરે મેં ચાલુ કર્યું છે દાખલા તરીકે આમ જોવા જઈએ તો આ વિડિયો થ્રુ તમારી પાસે હું પહોંચું છું તો એમાં મને જરૂર આનંદ મળે છે અત્યારે મને કોઈ પાંચ પૈસાની આવક નથી પણ તમે લોકો આમાંથી લાભાન્વિત થાવ એ કોશિશ મારી ચાલુ છે અને આ એક્ટિવિટીથી મને છે આનંદ મળે છે બરાબર આ હાર્મોન્સ છે એ મારામાં ઉત્પન્ન થાય છે એટલે હું કરું છું બરાબર છે ફરી વખત તમને બધેને દિવાળીની શુભકામનાઓ નવા વર્ષની શુભકામનાઓ નવું વર્ષ તમારું હેપી અને હેલ્ધી બરાબર છે આરોગ્યમય સુખી આનંદિત આરોગ્યમય નીવડે એવી શુભકામના સાથે જય માતાજી